જામનગર હવે કોરોના સંક્રમણને મુદ્દે રાજકોટની સમકક્ષ આવતું જાય છે. શહેરમાં ગઈકાલે કોરોનાના 48 કેસ નોંધાયા હતા, જ્યારે આજે પણ શહેરમાં કોરોનાના નવા 44 કેસ સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી નિયમિત કોરોનાના સરેરાશ 40 કે તેથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જાહેર અહેવાલ અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 951 કેસ નોંધાઈ ચૂક્યા છે. જામનગરમાં આજે કોરોનાની સારવાર લઈ રહેલા 40 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ થયા છે. જામનગરમાં સાતમ આઠમના તહેવારને ધ્યાને લઈ જામયુકોની ફૂડ શાખા સક્રિય થઈ છે. આજે શહેરના 3 બત્તી, જૂની અનુપમ ટોકીસ, ખંભાળિયા ગેટ, પવનચક્કી, સુમેર ક્લબ રોડ વગેરે વિસ્તારોમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 32 સ્થળોએ ચેકિંગ થયું હતું, જે પૈકી 13 જગ્યાઓએ બળેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. ચેકિંગને પગલે મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જામનગરના કોર્પોરેટરો દ્વારા જીજી હોસ્પિટલના કોરોના વોર્ડના દર્દીઓની સારવાર માટે રૂપિયા 8.53 લાખની ગ્રાન્ટ એકત્ર કરવામાં આવી હતી. પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુભાઈ હિંડોજા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી દ્વારા સહાયક રકમનો ચેક હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યો હતો. સમિતિના ખુમાનસિંહ સરવૈયા, દિલીપસિંહ ચુડાસમા તથા ડોક્ટર વિનોદ ભંડેરીએ ચેક સ્વીકાર્યો હતો. ડોક્ટર રાહત ઇન્દોરી ઉર્દુ શાયરનું શિરમોર નામ છે. તેઓ કોરોનાગ્રસ્ત થતાં ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન જ હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નિધનના સમાચારથી સાહિત્ય જગતથી લઈને સિને જગત તથા રાજકીય આગેવાનોમાં પણ શોક ફેલાયો છે. 70 વર્ષની વયે જગતમાંથી વિદાય લેનાર રાહત ઇન્દોરીએ પોતાની શાયરી અને પઠનના આગવા અંદાજથી દુનિયાભરમાં કરોડો ચાહકો બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નોબત આયોજિત મેઘધનુ આર્ટ ફેસ્ટિવલમાં પણ તેમણે કવિ તરીકે ભાગ લઈ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. નોબત પરિવાર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.